कक्षा को एनी ऊर्जा नो क्रम अब सब प्रथम हाइड्रोजन परमाणु में कक्षा को नी ऊर्जा नो क्रम अब हाइड्रोजन एमा तो एक ज इलेक्ट्रॉन होय भाई अने एक ज इलेक्ट्रॉन होय तो पहली कक्षा में ज भराय पहली कक्षा ने एस कक्षा એ સિવાય બાકીની કોઈ કક્ષકોમાં તો ઇલેક્ટ્રોન હોય નહીં તો હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકો એનો ઉર્જાનો જે ક્રમ છે એમાં સૌ પ્રથમ 1s કક્ષક કે જેમાં ઇલેક્ટ્રોન પ્રથમ દાખલ થાય હવે વાત કરીએ તો આ પરમાણુના કેન્દ્રની આજુબાજુ પહેલી કક્ષામાં s કક્ષક બીજી કક્ષામાં s અને p કક્ષક ત્રીજી કક્ષામાં s p d કક્ષક આવી રીતે ચોથી કક્ષામાં પણ s p d અને f કક્ષકો હોય હવે પહેલી કક્ષા કેન્દ્રની નજીક કેન્દ્રનું આકર્ષણ વધુ કેન્દ્રનું આકર્ષણ વધુ એટલી એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિ ઓછી જ્યારે બીજી કક્ષા કેન્દ્રથી દૂર કેન્દ્રનું આકર્ષણ ઓછું કેમ તો કે પહેલી કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન ભરાય એસમાં વધુમાં વધુ બે પહેલી કક્ષા ઇલેક્ટ્રોનથી ભરાઈ જાય પછી જ તમે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરી શકો ઇલેક્ટ્રોન ભરવાના આપણા નિયમો આવશે કે પહેલા પહેલી કક્ષા ભરાય પછી બીજી કક્ષા પછી ત્રીજી કક્ષા આવી રીતે જ ઇલેક્ટ્રોન તમે ક્રમશઃ ભરી શકો છો હવે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન ભરાયા પછી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાવા જાય તો કેન્દ્રનું આકર્ષણ પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર વધુ હોય બીજી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ ઘટી જાય કેમ તો કે આ પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોવાથી એ ઇલેક્ટ્રોન બીજી કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાનું રક્ષણ પૂરું પાડે અને એ રક્ષણના લીધે જ બીજી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ પહેલી કક્ષા કરતા ઘટી જાય એવું જે રક્ષણ પૂરું પાડ્યું જેને શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અથવા આચ્છાદન અસર કહેવામાં આવે છે તો પહેલી કક્ષા કરતા બીજી કક્ષા એના ઉપર કેન્દ્રનું આકર્ષણ ઘટ્યું જેના માટે શિલ્ડિંગ અસર જવાબદાર પછી બીજી કક્ષા ભરાય પછી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરી શકો તો પહેલી અને બીજી આ બે કક્ષાઓ એ ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોનને રક્ષણ પૂરું પાડે અને જેના કારણે ફરી ત્રીજી કક્ષા ઉપર કેન્દ્રનું આકર્ષણ ઘટ્યું એટલે જેમ જેમ કેન્દ્રથી દૂર જતા જઈએ તેમ તેમ આમાં કક્ષકોની જે શક્તિ છે એમાં શું થશે ઘટાડો થશે કેન્દ્રનું આકર્ષણ વધુ તો આવા સંજોગોમાં એની શક્તિ જે છે એ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા કક્ષકોની શક્તિ ઓછી પણ જેમ જેમ દૂર જતા જઈએ કેન્દ્રનું આકર્ષણ ઘટે અને કેન્દ્રનું આકર્ષણ ઘટે એટલે કક્ષકોની ઊર્જામાં વધારો થાય છે જેટલા કેન્દ્રની નજીક કેન્દ્રનું આકર્ષણ વધુ એટલી શક્તિ ઓછી જેટલા કેન્દ્રથી દૂર કેન્દ્રનું આકર્ષણ ઘટે તો આવા સંજોગોમાં તેમની ઊર્જામાં વધારો થતો જાય છે એટલે કે 1s કક્ષકની શક્તિ જે એ હંમેશા કેવી હોય છે ઓછી તો 1s ની શક્તિ ઓછી હોય પણ એના કરતા 2s ની શક્તિ વધુ હવે હાઇડ્રોજનમાં તો આગળ ઇલેક્ટ્રોન તમારે ભરવાના નથી એટલે કેન્દ્રથી એક સરખા અંતરે રહેલી આજે બંને કક્ષકો છે એ બંને કક્ષકોની ઊર્જા લગભગ સમાન હોય એટલે કે 2s અને 2p એ બંનેની શક્તિ સમાન ત્યાર પછી ત્રીજી કક્ષા તો 3s 3p અને 3d આ ત્રણેની શક્તિ સમાન કેમ કે કેન્દ્રથી એક સરખા અંતરે
तो 2s અને 2p ની શક્તિ સમાન પણ 1s કરતા 2s 2p ની વધુ 2s 2p કરતા 3s 3p 3d ની વધુ એના કરતા 4s ની શક્તિ વધુ પણ 4s 4p 4d 4f તો આવી રીતે શક્તિમાં ક્રમશઃ વધારો થતો જાય છે તો જેમ જેમ હાઇડ્રોજન પરમાણુ માટે જ આ કક્ષકોમાં ઊર્જાનો સાપેક્ષ ક્રમ થયો હવે હાઇડ્રોજનમાં તો એક ઇલેક્ટ્રોન પણ હાઇડ્રોજન સિવાયના અન્ય તત્વો કે જેમાં બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ છે એ બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુમાં કક્ષકોનો ઊર્જાનો ક્રમ આપણે નક્કી કરવો છે તો સૌ પ્રથમ આપણે કહી શકીએ કે બહુ ઇલેક્ટ્રોનીય જે પરમાણુ છે એ પરમાણુમાં કક્ષકોની એકબીજાના સાપેક્ષમાં ઊર્જાનો જે ક્રમ છે એ n વત્તા l એના સરવાળાના આધારે નક્કી કરી શકાય છે તો n વત્તા l એનો સરવાળો કરો અને સરવાળાના આધારે કક્ષકોની એકબીજાના સાપેક્ષમાં ઊર્જા નક્કી કરી શકાય જે કક્ષક માટે આ જે સરવાળો છે એ n વત્તા l એનો સરવાળો વધુ તેની શક્તિ અથવા ઊર્જા વધુ પરંતુ n વત્તા l નો જે સરવાળો છે એ સરવાળો સમાન થાય તો જે કક્ષક માટે એનું મૂલ્ય વધુ હોય તેની શક્તિ અથવા ઊર્જા વધુ હોય છે જેનો સરવાળો વધુ એની શક્તિ વધુ પણ જો કક્ષક માટે n વત્તા l નો સરવાળો સરખો તો તમારે n નું મૂલ્ય એના માટે જોવું પડે છે તો હવે આપણે એ સરવાળાની વાત કરીએ તો આપણે જુદી જુદી કક્ષકો બતાવીએ એક કક્ષક માટે n અને l એના મૂલ્યો લખીએ તો અહીંયા આગળ કક્ષક એના માટે n l અને ત્યાર પછી એ બંનેનો સરવાળો હવે આપણને ખબર છે કે અહીંયા આગળ કેન્દ્રની આજુબાજુ જુદી જુદી કક્ષકો હોય છે પહેલી કક્ષા એમાં s કક્ષક આપણે લખી શકીએ કે પહેલી કક્ષામાં s કક્ષક છે તો અહીંયા 1s ત્યાર પછી આવે છે 1s પછી 2s તો 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f તો આવી રીતે તેના n ના મૂલ્યો તમને તો ખબર જ છે કે n એટલે કક્ષાનો નંબર આમાં 1 થાય 2 2 3 3 3 4 4 4 અને 4 એટલે જે કક્ષાનો નંબર એ જ n નું મૂલ્ય પણ l ના મૂલ્ય માટે 0 1 2 3 તો અનુક્રમે s p d f આ તમારે l નું મૂલ્ય છે એ ધ્યાનમાં રાખવું પડે તો એવી રીતે અહીંયા આગળ તમે s p d f કક્ષક નક્કી કરી શકો s કક્ષક માટે l નું મૂલ્ય 0 p કક્ષક માટે l નું મૂલ્ય 1 s કક્ષક માટે 0 e માટે 1
D માટે 2, S માટે 0, P માટે 1, D માટે 2, F માટે 3. એનો સરવાળો કરીએ તો અહીંયા આગળ 1 થશે સરવાળો, અહીંયા 2, 3, અહીંયા 3, અહીંયા સરવાળો થયો 4, અહીંયા 5, ફરી અહીંયા આગળ આવશે 4, ત્યાર પછી થશે 5, અહીંયા 6, અહીંયા થયો 7. તો આવી રીતે n વત્તા l એનો તમે સરવાળો કરી નાખ્યો. હવે નિયમ એવો છે કે જેનો સરવાળો વધુ એની શક્તિ વધુ હોય, હવે જેનો સરવાળો વધુ એની શક્તિ વધુ, તો પછી તેના આધારે કક્ષકોનો એકબીજાના સાપેક્ષમાં ઊર્જાનો આપણે ક્રમ છે એ યાદ રાખવો પડે. તો એકબીજાના સાપેક્ષમાં કક્ષકોનો ઊર્જાનો ક્રમ, તો હવે તમે હાઇડ્રોજન થી આગળ એટલે કે બહુ પરમાણ્વીય કક્ષકો માટે ઊર્જાનો ક્રમ જે છે એ ઊર્જાનો ક્રમ આના સરવાળાના આધારે નક્કી કરી શકો છો. સૌ પ્રથમ 1s કક્ષક જેનો સરવાળો ઓછો, શક્તિ ઓછી, ત્યાર પછી 1s કરતા 2s નો સરવાળો વધુ, શક્તિ વધુ, એટલે 1s લેસ ધેન 2s. હવે ત્યાર પછી આ બે કક્ષકો માટે n વત્તા l નો સરવાળો સરખો થયો 3. જો સરવાળો સરખો હોય તો જે કક્ષક માટે એનું મૂલ્ય વધુ હોય એની શક્તિ કેવી આવશે વધુ, તો અહીંયા આગળ આપણે એ મૂલ્ય જોવું પડે. તો અહીંયા આગળ 1s 2s 2p, તો આ જે સરવાળો થયો છે એ સરવાળામાં આ બંને કક્ષકો માટે આ સરવાળો કેવો છે, સરખો. આ બંને કક્ષકો માટે સરખો સરવાળો હોવાથી તમારે તેમાં એમનું મૂલ્ય જોવું પડે. તો 1s પછી 2s, સોરી અહીંયા 2s પછી 2p, તો 2s ની સાપેક્ષમાં 2p એની શક્તિ કેવી આવશે વધુ, કેમ કે એનો સરવાળો કેવો છે વધુ. તો 1s પછી 2s, 2s પછી 2p, તો 2s કરતા 2p નો સરવાળો વધુ થયો. હવે ત્યાર પછી અહીંયા આગળ 3s n બરાબર 3, તો આ બંનેનો સરવાળો કેવો થયો, સરખો. હવે આ સરવાળો 1, આ બંનેનો સરવાળો વિચારવાનો, આ એકબીજાની સાપેક્ષ સરખામણી, તો 2s કરતા 2p નો સરવાળો વધુ, માટે 2s કરતા 2p ની શક્તિ વધુ. હવે 2p અને 3s બેને સરખાવીએ તો બંનેનો સરવાળો સરખો, સરખો તો જેનું એનનું મૂલ્ય વધુ એની શક્તિ વધુ, એટલે 2p કરતા 3s એનું એનનું મૂલ્ય વધુ છે, માટે 3s ની શક્તિ વધુ. હવે ત્યાર પછી આવે છે 3p જેનો સરવાળો 4, એટલે 3s કરતા 3p નો સરવાળો વધુ, એટલે શક્તિ એની વધુ થશે. ત્યાર પછી 3d કક્ષક, હવે 3d કક્ષક નો વિચાર કરીએ તો એનો સરવાળો કેટલો છે, 5. હવે એનો સરવાળો 5 છે, તો પછી અહીંયા આગળ એની શક્તિ આના કરતા વધુ છે, એટલે 3s 3p કરતા 3d ની શક્તિ વધુ. પરંતુ આગળ જોઈએ તો 4s માં સરવાળો કેટલો છે, અહીંયા 4. તો આ બંનેનો સરવાળો સરખો થયો છે, એના કરતા 3d નો સરવાળો વધુ છે. આ બંનેનો સરવાળો વધુ, તો પછી આમાં n નું મૂલ્ય જુઓ કે 3p કરતા 4s માં n નું મૂલ્ય વધુ, એટલે આની શક્તિ વધુ, એટલે 3p કરતા 4s ની શક્તિ વધુ થઈ શકે છે. પણ ત્યાર પછી 3d નો વારો આવે કે આ બંને કરતા 3d નો સરવાળો વધુ છે, આ 3d નો સરવાળો 5, તો અહીંયા 4p છે એનો સરવાળો પણ કેટલો છે, 5 જ છે, તો 4p નો સરવાળો પણ 5. આ બંનેનો સરવાળો સરખો છે 5 5, તો પછી n નું મૂલ્ય જોવું પડે કે બંનેમાં n નું મૂલ્ય 3d કરતા 4p નું વધુ, માટે 3d ની શક્તિ ઓછી,
કોર્પીની શક્તિ વધુ એટલે 4s કરતા 3d અને 3d કરતા કોર્પીની શક્તિ વધુ હોય છે એટલે 4s પછી 3d આવશે તો 4s એના પછી એનાથી વધુ 3d ની અને 3d કરતા વધુ કોની આવશે 4p ની શક્તિ ત્યાર પછી આગળ એ જ રીતે સરવાળો 6 4p પછી 4d કક્ષક થઈ શકે છે તો આવી રીતે એકબીજાના સાપેક્ષમાં તમે શક્તિ લખી શકો છો આ જ રીતે આગળ વધી શકાય છે તો આગળ પણ એ જ રીતે તમારે જવું પડે તો અહીંયા આગળ 1s ત્યાર પછી આવે છે 2s 2p 3s 3p પણ 4s પછી 3d પછી 4p પછી 4d થઈ શકે એટલે 4s 3d 4p હવે અહીંયા આગળથી આપણે થોડોક ક્રમ જે છે એ ક્રમ થોડોક બદલાઈ જાય છે કે 4d અહીંયા 5f તો આવી રીતે આ 4d 5f 4f પણ ત્યાર પછી તમે 5f લેશો તો 5s જેમાં સરવાળો કેટલો થશે 5 અને 0 એટલે 5 5 અહીંયા આગળ p લેશો તો 5 વત્તા 1 એટલે 6 પછી 5d લેશો તો 5 વત્તા 2 એટલે 7 તો આ પણ ધ્યાનમાં લેવું પડશે મારે તો અહીંયા આગળ 5s નો સરવાળો પણ 5 જ થાય છે તો હવે 5 સરવાળા વાળી કક્ષકો 1 2 ને 3 થઈ તો આ કરતા આ શક્તિ તો વધુ પણ આના કરતા આનું n નું મૂલ્ય વધુ છે માટે 4p કરતા 5s ની શક્તિ વધુ પણ ત્યાર પછી સરવાળો 6 તો અહીંયા આગળ 4d છે અને 5p છે કે બંનેનો સરવાળો 6 થાય વધુમાં 6s નો સરવાળો પણ 6 થાય તો પછી અહીંયા આગળ n નું મૂલ્ય વધુ એની શક્તિ વધુ હોય એટલે 1s 2s 2p 3s 3p 4s 3d 4p આવી રીતે આગળ વધી શકાય હવે આ તો મેં તમને સમજવા માટે લખ્યું કે તમને પૂછ્યું હોય કે આના કરતાની શક્તિ વધુ છે સમજાવો તો તમે એના n અને l ના મૂલ્યો લખી સરવાળો કરો અને જેનો સરવાળો વધુ એની શક્તિ વધુ પણ યાદ રાખવા માટે આ તો MCQ માં ચાલે આગળ વધતા જઈએ તો પાછો ક્રમ બદલાય બી ખરો પણ યાદ રાખવા માટે હવે તમે હું જે યાદ રખાવું છે એના આધારે આ શક્તિનો ક્રમ તમે યાદ રાખશો તો હવે યાદ રાખવા માટે આપણે આના ઉપરથી ક્રમ બનાવીએ પહેલી કક્ષામાં s કક્ષક બીજી કક્ષા જે છે એમાં 2s અને 2p કક્ષક ત્રીજી કક્ષામાં 3s 3p અને 3d કક્ષક ચોથી કક્ષામાં 4s 4p 4d અને 4f કક્ષક પાંચમી કક્ષા છે એમાં 5s 5p ત્યાર પછી 5d અને 5f કક્ષક છઠ્ઠી કક્ષામાં 6s 6p પછી 6d અને 6f આ કક્ષકો થઈ આવી જ રીતે આગળ 7s કક્ષક એ પણ તમારે આવી શકે છે તો આવી રીતે આગળ પણ કક્ષકો હોય છે તો આના ઉપરથી તમે ઉર્જાનો જે એક ક્રમ છે એ આ લખી નાખ્યો કે કઈ કક્ષામાં કઈ કઈ કક્ષકો છે એ કક્ષકોનો તમે ઉલ્લેખ કરી દીધો તો આવી રીતે આ કક્ષકો લો હવે આ તો એક યાદ રાખવાની મેથડ છે કે 1s 2s 2p ત્રીજી કક્ષામાં 3s 3p 3d ચોથામાં 4s 4p 4d 4f પાંચમામાં એ રીતે f સુધી આપણે f થી આગળ કક્ષકો આવતી નથી એવી રીતે સાતમી કક્ષામાં 7s 7p 7d 7f આપણે f થી આગળ હોય પણ આપણા કોર્સમાં એ કક્ષકો નથી માટે લખવાની જરૂર નથી હવે આજે તમે ક્રમ લખ્યો એમાંથી પસાર થતી ત્રાસી લીટીઓ છે એ દોરી દો તો આમાંથી પસાર થતી
તમે ત્રાસી ત્રાસી લીટીઓ છે એ દોરી દેશો એટલે ઇલેક્ટ્રોન ભરવા માટેનો તમારો ઉર્જાનો જે ક્રમ છે એ ઉર્જાનો ક્રમ તમારો આવી શકે. તો આના ઉપરથી આ ઇલેક્ટ્રોન ભરવા માટેનો ઉર્જાનો ક્રમ થયો. તો આ તો મેં તમને એ રીતે સમજાવ્યું છે તો અહીંયા સુધી થયું. પણ પછી આગળ વધવા માટે છે તમારે નીચે જવું પડે. એના કરતા આ કારણમાં ચાલે, હેતુલક્ષીમાં ચાલે, પણ આનાથી આગળ વધવું હોય તો આ જ તમારો ઇલેક્ટ્રોન ભરવાનો શક્તિનો જે ક્રમ છે એ વધુ સારો રહેશે. એટલે એનાથી આગળ આના ઉપરથી જ આ ક્રમ યાદ રાખવાનો. તો હવે આ ઇલેક્ટ્રોન ભરવાનો જે શક્તિનો ક્રમ છે એ ઇલેક્ટ્રોન ભરવાનો શક્તિનો ક્રમ તમે આના ઉપરથી લખી શકો છો. આ ત્રાસી ત્રાસી લીટીઓમાં ગયો એ જ આનો આ જ ક્રમ આવશે. સૌ પ્રથમ 1s લેસ ધેન 2s લેસ ધેન 2p, ત્યાર પછી આવશે 3s, 3s પછી આવશે 3p, 3p પછી આવશે 4s, 4s પછી આવશે 3d, 3d પછી આવશે 4s પછી 3d, 3d પછી કોણ આવે છે 4p, 4p પછી કોણ આવશે તો કે 5s, 5s પછી આવશે 4d, 4d પછી આવશે 5p, ત્યાર પછી આવે છે 6s, તો આના પછી 6s, 6s પછી 4f, 4f પછી 5d, 5d પછી આવશે 6p, 6p પછી આવશે 7s, 7s પછી આવે છે આ જ રીતે આગળ તમે જઈ શકો કે 7s પછી 5f, 5f પછી આવશે 6d, 6d પછી આવશે 7p, એના પછી 8s. આગળ કોઈ જરૂર તમને પડવાની નથી. તો આટલો ઇલેક્ટ્રોન ભરવાનો શક્તિનો ક્રમ તમારે ગોખી મારવાનો છે. જે આપણી નવી ઇલેક્ટ્રોન રચના થશે આ તમારે હેતુલક્ષી માટે અહીંયા આગળ આ ખાલી યાદ રાખવા આ પદ્ધતિ માટે, બાકી આને તે પરીક્ષામાં લખવાનું ના હોય, આ તો યાદ રાખવા માટે, આ શક્તિનો ક્રમ યાદ રાખવા માટેનો જ એક ક્રમ બતાવ્યો છે. એટલે મોસ્ટ તમારે આ જ વસ્તુ છે એ ખાસ કરવાની છે. એટલે આ જે ટોપિક થયો ઇલેક્ટ્રોન ભરવાનો શક્તિનો ક્રમ એ તમારે યાદ રાખવાનું છે. મારે મોઢે જ જોઈએ કે સૌ પ્રથમ 1s પછી 2s 2p પછી 3s 3p પછી 4s 3d 4p, 4s પછી 3d આવે કેમ કે n વત્તા l નો સરવાળો જોયો એનો વધુ, એટલે 4s 3d 4p પછી 5s 4d 5p પછી 6s પછી 4f આવે પછી 5d પછી 6p ત્યાર પછી એ જ રીતે 7s પછી 5f પછી 6d પછી 7p. તો આટલો શક્તિનો ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો. તો સૌ પ્રથમ આની પણ પછી કોઈ જરૂર નથી, આની આ જ વસ્તુ આવી ગઈ. તો ઇલેક્ટ્રોન ભરવાનો શક્તિનો ક્રમ કે 1s પછી 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p કેવી રીતે 7s 4f 6d 7s 5f 6d 7p. તો આવી થોડીક મેથડ થી યાદ રાખજો ખાસ કે 1s 2s 2p 3s 3p પછી 4s 3d 4p પછી આ જ રીતે 5s 4d 5p પછી આમાં ચાર કક્ષકો થઈ જશે કે 6s 4f 5d 6p 7s 5f 6d 7p. તો આટલો ઇલેક્ટ્રોન ભરવાનો શક્તિનો ક્રમ. તો આખા ટોપિકમાં ફક્ત આ જ મોસ્ટ IMP થયું. આ હેતુલક્ષીમાં પૂછાય તો તમને પૂછીએ કે આના કરતાની શક્તિ વધુ, જેમ કે પૂછ્યું હોય કે 3s કરતા
3d ની શક્તિ વધુ છે કારણ શું તો તમારે લખવું પડે કે 3s માટે n / l નો સરવાળો 3 3d માટે n / l નો સરવાળો 5 સરવાળો વધુ છે શક્તિ વધુ એટલે આ ફક્ત આવી રીતે આ ક્રમ નક્કી થયો અને આના આધારે જ આ ક્રમ નક્કી થાય કે જેનો n / l નો સરવાળો વધુ એની શક્તિ વધુ એના ઉપરથી આ ક્રમ થયો છે અને આ ખાલી યાદ રાખવાની એક મેથડ થઈ છે માટે આ શક્તિનો ક્રમ છે એક ખાસ યાદ તમારે રાખવો પડશે જેની 12 માં પણ જરૂર પડવાની અને આ તમારી નવી ઇલેક્ટ્રોન રચના થવાની છે હવે 2 8 8 18 18 32 એ ભૂલવું પડશે આપણે આ શક્તિનો ક્રમ હવે તૈયાર કરીશું તો અહીંયા સુધી કક્ષકોની ઊર્જાનો એક ક્રમ છે એની વાત